तो गरीब माटे कस्तूरी गणाती एवी डुंगळी हवे आम आदमीनी थाळीमांथी ज ओछी थवा लागे तेवी स्थिति सर्जाय छे। हालमां अमदावादमां डुंगळीના छूटક ભાવ રૂપિયા 40 પ્રતિ કિલોગ્રામ થઈ ગયા છે અને આવનારા દિવસોમાં તો હજુ પણ વધારો થઈ શકે તેવી ભીતિ છે। તો મહારાષ્ટ્રમાં ડુંગળીનો હોલસેલ ભાવ પ્રતિ કિલોગ્રામે રૂપિયા 18 હતો અને તે હવે રૂપિયા 30 સુધી પહોંચી ગયો છે, ત્યારે અમદાવાદમાં ગૃહિણીનું બજેટ ખોરવાયું છે। भारे वरसाद पगले दक्षिण राज्यों में पाक पर प्रतिकूल असर थवाती सरकारे डुंगळी निकास पर तात्कालिक प्रतिबंध की जाहरात करी हती। भारत विश्वभर में डुंगळीनु सौथी मोटू निकासकार छे। हाल में डुंगळीनी किंमत में सतत वधारो थई रह्यो छे, त्यारे 15 दिवस अगाउ डुंगळीनो होलसेल भाव रुपया 18 हतो, जे वधीने 30 रुपया पहोंच्यो छे। डुंगळीना छूटक भाव अमदावाद में हाल 40 रुपया प्रति किलोग्राम छे, તેમજ શાકભાજીના ભાવમાં પણ સતત વધારો આવતા ગૃહિણીનું બજેટ ખોરવાયું છે। ગરીબોની કસ્તુરી ગણાતી એવી ડુંગળી કે જે તમામ મધ્યમ વર્ગ હોય કે ગરીબ વર્ગ હોય કે પછી અમીર વર્ગ હોય, તમામ લોકો ડુંગળી છે ઘર વપરાશમાં વાપરતા હોય છે અને ખાવામાં તેનો ઉપયોગ કરતા હોય છે। પરંતુ ડુંગળીનો ભાવ અચાનક જ જે પ્રમાણે વધી ગયો છે, અગાઉ જે ડુંગળીનો ભાવ હતો 20 રૂપિયાની કિલો માર્કેટમાં મળતી હતી, તે જ ડુંગળીનો ભાવ હવે ડબલ થઈ ગયો છે અને ડુંગળીનો ભાવ 40 રૂપિયે કિલો અત્યારે માર્કેટમાં વેચાઈ રહ્યો છે। ચોક્કસ ગરીબો જ્યારે ડુંગળી ખાતા હોય છે, ડુંગળી અને રોટલો જ્યારે ખાતા હોય છે અને ગરીબોની કસ્તુરી જે ગણાતી હોય છે ડુંગળી, તેનો ભાવ વધ્યો છે। શું ભાવ આપ ડુંગળી વેચો છો અને અગાઉ શું ભાવ હતો? અગાઉ 20 રૂપિયા કિલો, 25, 30, અત્યારે 35ના બી 40 થઈ ગયા અને બજારમાં 35 રૂપિયા કિલો હોલસેલ ભાવ થઈ ગયો। અત્યારે 45-40 રૂપિયામાં માંગીએ તો ઘરાક આપતું નથી, 45 કહીએ તો 40 રૂપિયા આપે, ભાવ વધી ગયા ડુંગળીના અત્યારે। અગાઉ આપ હોલસેલમાં શું ભાવ લાવતા હતા, શું ભાવ વેચતા હતા અને અત્યારે હોલસેલમાં શું ભાવ લાવો છો, શું ભાવ વેચો? અગાઉ હોલસેલમાં 9 રૂપિયા, 14 રૂપિયા હતી, અત્યારે હોલસેલમાં આજના દિવસમાં 35 રૂપિયા થઈ ગઈ છે હોલસેલ ભાવ ડુંગળી। હવે અહીંયા લાઈન 50 રૂપિયા વેચીએ તો સાહેબ ઘરાક બૂમો પાડે, 40 રૂપિયા આપે, 50 રૂપિયા કહીએ તો। ચોક્કસ આપને પણ પૂછવા માંગીશ કે આપ ગ્રાહક છો અને ડુંગળીનો ભાવ જે હાલ વધી ગયો છે, અગાઉ 20 રૂપિયાની જે ડુંગળી મળતી હતી અત્યારે 40 રૂપિયાની ડુંગળી મળે છે, શું કહેવા માંગશો અને શાકભાજીનો ભાવ કેવો છે? અત્યારે શાકભાજીનો ભાવ જોવા જઈએ તો ઘણો વધારે છે, પબ્લિકને મીડિયમ વર્ગને બહુ મુશ્કેલી પડી રહી છે અત્યારે। સરકારને વિનંતી છે કે આ ભાવ ઘટાડો થાય તો સારું। ચોક્કસ જે પ્રમાણે ગૃહિણીનું પણ બજેટ ખોરવાતું હોય છે અને સાથે સાથે આપ નોકરી કરતા હશો કે ધંધો કરતા હશો, તો આપનું બજેટ પણ શાકભાજીના ભાવના લીધે વિખેરાતું હોય છે, આપનું શું માનવું છે? સાચી વાત છે તમારી, એકદમ 100% સાચી વાત છે। મીડિયમ વર્ગને વધારે તકલીફ પડે છે, શાકભાજીનો ભાવ જોઈએ છે તો સમાંતરે અત્યારે ડબલ જ છે એક તરફ। ચોક્કસ શાકભાજીના ભાવ પણ ડબલ છે અને સાથે સાથે જ જો વાત કરીએ કે ડુંગળી કે જે ગરીબોની કસ્તુરી ગણાતી હોય છે તેવા ડુંગળીના ભાવમાં પણ અત્યારે વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે સામાન્ય વર્ગ અને મધ્યમ વર્ગના લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। કેમેરા પર્સન કલ્પેશ રાણા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ।